ખજોદ વિસ્તારમાં આવેલ સુરત મહાનગરપાલિકાના ડિસ્પોઝલ સાઇટ પર જેસીબીનું ટાયર ફાટ્યું હતું, જેથી પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે નિયુક્ત થયેલા યુવકનું મોત નિપજ્યું હતું. સફાઈ કર્મચારીના મોતને પગલે પરિવારે ભારે આક્ષેપો કર્યા છે. ખજોદ ખાતે આવેલ ડિસ્પોઝલ સાઇટ પર કરુણાંતિકા સર્જાઈ હતી, જેમાં 2017માં પાલિકાની કાયમી સફાઈ કર્મચારી તરીકે શૈલેષ સોનવાડિયા નિયુક્ત થઈ હતી. શૈલેષ સોનવાડિયાની ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે ગત 13મીએ જન્મદિવસની ઉજવણી કરનાર શૈલેષનું અચાનક જેસીબીનું ટાયર ફાટતા મોત નિપજ્યું હતું, જેથી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવતા પરિવારો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. શૈલેષના મોતને લઈ પરિવારજનોના સભ્યોએ સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કર્યું હતું. શૈલેષની બહેને પાલિકા પર આક્ષેપો કર્યા હતા અને એક જણાવ્યું હતું કે શૈલેષની નિમણૂક સફાઈ કામદાર તરીકે કરવામાં આવી હતી, તેમ છતાં તેની પાસે અન્ય વિભાગના કામો કરાવવામાં આવતા હતા, જેથી પાલિકાની બેદરકારીને કારણે મારા ભાઈનું મોત થયું છે, જેથી જવાબદારો સામે યોગ્ય પગલાં લઈને અમને ન્યાય અપાવવામાં આવે તેવી અમારી માંગ છે. 3 મહિના પહેલાં જ લગ્ન જીવનની શરૂઆત કરનાર શૈલેષ સોનવડિયાના પરિવારમાં વધુમાં આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સફાઈ કર્મચારી તરીકેની નિયુક્તિ થઈ હોવા છતાં પણ વાહનોના પંચર અને રિપેરિંગનું કામ કરવામાં આવતું હતું. અસસેટા સાથે અઝર કુરેશી.